આજે હું તમારી સાથે શેર કરીશ ટમટમ ખમણની રેસીપી. તો તેના માટે મેં એક વાસણમાં 2 ગ્લાસ જેટલું પાણી લીધું છે. હવે આ પાણીને આપણે એકદમ સરસ રીતે ઉકાળી લેવાનું છે. હવે આ પાણી ઉકળી ગયું છે તો એમાં મેં 1 કપ જેટલી ચણાની દાળ એડ કરવાની છે. અને આ દાળને આ પાણી સાથે એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને પછી આપણે આ દાળને આખી રાત માટે પલાળી રાખવાની છે. અને આ દાળ પલળી જાય પછી આપણે એને 2 પાણીથી વોશ કરી લેવાની છે અને બધું જ પાણી ઉતારી લેવાનું છે. હવે એક મીડિયમ સાઇઝનો મિક્સચર જાર લેવાનું છે અને એમાં બધી જ દાળ એડ કરી દેવાની છે. અને થોડું પાણી એડ કરી એને એકદમ સ્લાઇટલી કોર્સ ગ્રાઇન્ડ કરવાનું છે. હવે આપણે એમાં 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. અને હવે તેમાં 1/3 કપ જેટલું ખાટું દહીં ઉમેરવાનું છે. અને આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે આ બેટર એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આ બેટરને આપણે 5 કલાક માટે રેસ્ટ આપવાનો છે. અને 5 કલાક થઈ ગયા પછી આ બેટરમાં એકદમ સરસ ફર્મેન્ટેશન આવી ગયું છે, તમે જોઈ શકો છો. હવે આ બેટરમાં આપણે આગળની પ્રોસેસ કરવાની છે. તો આ બેટરમાં મેં આદું અને મરચાંની પેસ્ટ લીધી છે, જે 1 ટીસ્પૂન જેટલી છે. જો તમારા ઘરમાં વધારે તીખું ખવાતું હોય તો તમે આ પેસ્ટનું પ્રમાણ વધારી શકો છો. અને હવે તેમાં 2 ટીસ્પૂન જેટલું ઓઇલ એડ કરવાનું છે. ઓઇલ એડ કરવાથી આપણા ખમણ એકદમ સરસ પોચા અને મોઇસ્ટ બને છે. હવે આપણાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આ બેટરમાંથી આપણે 1/2 ચમચા જેટલું બેટર અલગ બાઉલમાં કાઢી લેવાનું છે. તમારે જેટલી થાળી બનાવવું હોય તો તમે એ પ્રમાણેનું બેટર તમે અલગ બાઉલમાં કાઢી અને પછી તમારે એમાં જે તે સોડા કે જે એડ કરવાનું હોય તમારે અલગ બાઉલમાં કાઢીને પછી જ એવી રીતે તમારે ખમણ બનાવવાના છે. અને હવે એમાં આપણે 5 ટેબલ સ્પૂન જેટલું વોટર એડ કરવાનું છે એની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે. અને આ ખીરું વધારે જાડું પણ નથી રાખવાનું અને વધારે પડતું પતલું પણ નથી રાખવાનું. આવી રીતનું સહેજ ફ્લોઈંગ કન્સિસ્ટન્સી આવે એટલું પાણી એડ કરવાનું છે. હવે અહીંયા બેકિંગ સોડા એડ કરવાનું છે 1/4 ટીસ્પૂન જેટલો. અને પાપડ ખાર એડ કરવાનું છે 1/4 ટીસ્પૂન જેટલું. બધી જ વસ્તુને એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને આ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એને એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે સોડા એડ કર્યા પછી. હવે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો મેં પહેલેથી જ થાળીને ઓઇલથી ગ્રીસ કરેલી છે અને ઓઇલથી ગ્રીસ કરેલી થાળીમાં આ બેટરને આપણે મેળવી દેવાનું છે અને એનું એકદમ સરસ લેવલ અપ કરી લેવાનું છે. અને એને 3-4 વાર ટેપ કરી લેવાનું છે જેથી એમાં રહેલા એર બબલ બ્રેક થઈ જશે. અને હવે આપણે આને સ્ટીમરમાં મૂકી દેવાની છે અને એને સ્ટીમ કરી લેવાનું છે 15 મિનિટ માટે હાઈ ફ્લેમ પર. બસ હવે આ થઈ ગયું છે. અને પછી એને એકદમ સરસ રીતે ઠંડુ કરી લેવાનું છે. અને ઠંડુ કર્યા પછી આપણે એને એકદમ સરસ સ્ક્વેર પીસમાં કટ કરવાનું છે. એકદમ સરસ ખમણ બન્યા છે, એકદમ પોચા અને જાળીદાર. હવે આપણે એમાં વઘાર કરવાનું છે. તો તેના માટે મેં એક પેનમાં ઓઇલ લીધું છે 2 ટીસ્પૂન જેટલું. અને આ જે નોર્મલ ખમણ બને છે એના કરતાં એકદમ સરસ ખમણ બનશે. હવે એમાં રાઈ એડ કરવાની છે 1/2 ટીસ્પૂન જેટલી.
હવે આપણે એને ક્રેકલ થવા દેશું. હવે એમાં 1/4 ટીસ્પૂન જેટલું હિંગ એડ કરવાની છે, અને મેં આ સમારેલા મરચાં લીધા છે 2 નંગ જેટલા, એડ કરી દેવાના છે. અને આમાં લાલ મરચું પાવડર એડ કરવાનું છે, પણ એને એડ કરતાં પહેલાં તમારે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે, ને પછી આ 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે, અને એકવાર એને મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે જે ખમણ બનાવ્યા હતા એ ખમણ એડ કરી દેવાના છે. ખમણને આ વઘાર સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે, અને હવે એની ફ્લેમ ઓન કરી દેવાની છે, અને પછી એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ ખમણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી, ટેંગી અને એકદમ સ્પાઇસી, ખૂબ જ સરસ લાગે છે. જ્યારે વરસાદ પડતો હોય અને તમે આની મજા માણો તો આહા, એની શું વાત કેવી. હવે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે એમાં અડધું લીંબુ લીધું છે અને નીચોવી દેવાનું છે, અને હવે એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો તૈયાર છે આપણા ટમટમ ખમણ. હવે આપણે એને પ્લેટમાં કાઢી લેશું. અને ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરીશું. બસ, તો તૈયાર છે આપણા ટમટમ ખમણ.